તો ચાલો હવે વધુ વાર ન લગાડતા પહેલા સૌથી પ્રથમ જમી લઈએ. હા યાર, ખાલી પેટ મેરે દિમાગ કી બત્તી નહીં જલતી, ઉસકી બાદી મેં બોલા જાતા હૈ. કેવાની સબ્જી બનાવી છે? હા લલે, આ તો રીંગણનું શાક લાગે છે. રીંગણનું શાક તો બહુ જ મસ્ત છે ઓ ભાઈ. આમાં શું છે? અલે મરચાનું અથાણું હે, મરચાનું અથાણું કોઈને હાલે તો લઈ લેજો. અલ્યા ચાલો ડાયરાને બધાને જમવા હાલો. ને આ લાડુનું મંચુરિયન છે. આ છોટું શું છે? શ્રીફળ, શ્રીફળ ખાય. હા છોટું જમી લે હાલ. ચાલો છોટુંને નાસ્તો આપી દો. ચાલો હે ગોપાલ બારી અને સિરાગ બારી, એ બધાને કામે ચડી ગયા. વાહ ભાઈ વાહ, તો કામના છોરા હે ને બહુ. આ પછી બધો દાયરો કામે લાગી ગયો ને. હા સિરાગ બારી, હા હા ભાઈ. આખા દિવસની દાળી 300 રૂપિયા લઈ જાય, એટલે નેતા નથી જોતા. હેઠું ગાલી મંડાણા ખાલી, નેદવામાં ધ્યાન જ નથી આવવાનું. આ તો ખોડુભાઈ તો નેદવામાં બહુ ધ્યાન આપે હો ભાઈ. હા સિરાગભાઈ જો કીધા ભેગું નેદવા માંડ્યા. હવે બરોબર છે, નેદવાનું કામ હાલે ને. નેદવાનું નેદવાનું શું કરવું? આપણી દાંતડી અહીંયા પડી, આપણી એટલે કે તમારી બધાની નહીં, મારી દાંતડી. એ હાળો હવે નેદવા માંડીએ. એટલે આમાં તો મારે તો બહુ નેદ આવી ગયું, હું તો વાહે રહી જવાનો. મારો વાત નહીં કરતા હો તમે, નીકળી જાઓ. મારે તો આ શું કહેવાય, ખડનું નામ હે હમરો ગદમ જેવું અલ્યા દેખાય, પણ આ બહુ નુકસાની આપવા માંડવીને. આ બધું નેદવું જ પડી છે. હા નેદવું તો પડે ને યાર, ના નેદીએ તો માંડવી થઈ જાય બીડ. આ મગફળીને દેખાવા જ નહીં દેતું પેલા નેદ. આમાં ખૂણે ખૂણેથી ખડને ગોતીને ઉપાડી લેવું પડે. વરસાદ તો બહુ આ બાજુ સારામાં સારો હતો અમારે વરસાદ, પણ એમાં એવું છે ને અલ્યા ભાઈ કે એમાં છે ને અવાર નિંદામણમાં બહુ ખર્ચો વધી જવાનો. એનું કારણ છે વાવણી લાયકમાં ઉગાવવા લાયકમાં વરસાદ હતો મગફળીનો, પછી એના પછી જે હમણાંનો એક બે દિવસનો જે વરસાદ થયો હતો તે વરસાદમાં બહુ સરસ મજાનો મીઠો મીઠો વરસાદ હતો. ધીમો ધીમો ત્યાં જગ્યામાં બધો ઉતરતો ગયો વરસાદ, એના લીધેથી અમારે નિંદામણમાં થોડોક વધારે પ્રભાવ દેખાય. મોટા ટ્રેક્ટરની અત્યારે અહીંયા સગવડ નથી, પણ આ નાનકડું ટ્રેક્ટર છે, કામ પણ બહુ સારું બધું આપે. એકવાર પ્રથમ આગળ આગળ આપણે ચલાવી દેવાનું આ મિની ટ્રેક્ટર, પછી પાછળ પાછળ નીંદવામાં ઘણી રાહત રહે. અવાર મગફળીમાં વાવેતરમાં પણ 26 થી 28ની જારી મેં અમારે વાવેતર હતું. થોડીક સાંકડી જારી તો કેવડાવી, પણ આ જે સારું વરસ હતું એના કારણે નેદમાં પણ થોડોક વધારો થઈ ગયો. પાછું યાર એમાં અંબાલાલ કાકાની અગાસી તો બહુ હતી અલ્યા, બહુ યાર. હવે તો એમ થાય છે કે અંબાલાલ કાકાને કંઈ થોડુંક જારો જો અગાસી આપવામાં, નકર અલ્યા આ ભાગ્ય ખેતર રાખવાવાળા બધે ખોવાઈ જવાના. હા યાર એમાં ખોવાઈ જાય ને યાર, એમાં નકરું ખડ જ દેખાય અલ્યા ભાઈ. તો યાર નાવાનો વારો નહીં આવતો આમાં. યાર તમે જોવ તો ખડ જેટલું બધું થઈ ગયું છે ને. આમાં બધા જ મારા વાલા મિત્રો જોઈ તો શકતા જશે, ઓછો બધીને આપી જ છે ભગવાને. આ તમે જોઈ શકો છો અમારા ખેતરમાં
કેટલું બધું ખડ ઉગી ગયું. આ ખેતરના જે માલિક હતા તે પણ ટ્રેક્ટર લઈને ખેતરમાં વયા ગયા. હવે ત્યાંથી આવતાય નથી, કઈ તરફ નેદવાનું હે. આમાં જોવો ને યાર, લોકો મન ભાવે ત્યાં નેદે. કદાચ જો મિત્રો તમને અમારી વાડી વિસ્તારનો જો અત્તો પતો જરાય પણ ના હોય તો જરાક વિડીયામાં બન્યા રહેજો, જેથી કરીને તમને થોડો ઘણો અંદાજ પણ આવી જશે. અને અંદાજ ના આવતો હોય તો ઓલા યાર કોમેન્ટ કરો ને, કોમેન્ટમાં મેં રિપ્લાય જરૂરથી આપીશું. હા, કેમ કે સવારથી સાંજ સુધીમાં રિપ્લે તો આવે આવે અને આવે જ. આવો ટાણું હો મેનું રહ્યું ને, દશા મન વરત ઉપર અમુક અમુક વરત હે. એક જ જાગ ચાલુ જોઈ. રખોલાની ઉપાધી નંબર આ રમેશ ને હની એટલે મુનિકોર ખેતર હોવડા ઓલા રોજ ના આવો, બાકી હોવડા બીજું કઈ ના. અને હવે આપણે જોઈ લઈએ ટ્રેક્ટર ચલાવવાની પણ રીત, કઈ રીતના અમારે અહીંયા ક્ષેત્રોમાં ટ્રેક્ટર ચાલે છે. એ મોટા ટ્રેક્ટરો ચાલવામાં બહુ અઘરી વસ્તુ પડે. આ પેલું મહેન્દ્ર કંપનીનું આવે છે, જે નાનકડામાં એલું ટ્રેક્ટર હે, એ ક્ષેત્રમાં ચાલવાનું બહુ મજા આવે. અને બહુ વજનમાં પણ મોટા ટ્રેક્ટર કરતાં હરવું હોય એટલે ચલાવવામાં પણ ખૂબ જ મજા આવે. અલ્યા ચાલો હવે તમને યુવરાજ મહેન્દ્ર કંપનીનું ટ્રેક્ટર પણ બતાવી દઈએ, જે અમારા ક્ષેત્રોમાં ચલાવવામાં ખૂબ જ મજા આવે છે. તે ચલાવતા આવડતું હોય તેને જ ખબર પડે કે સેલ્ફ મારી અને ચાલુ થઈ જાય. તો આપણું મહેન્દ્ર કંપનીનું યુવરાજ મિની ટ્રેક્ટર ચાલવા માટે કમ્પ્લીટ છે, તો સ્લેપ લગાડીએ. અત્યારે હાલ તો ટ્રેક્ટર ચલાવવામાં તકલીફ નથી આવતી, કેમ કે અત્યારે હાલ બહુ ગારાનું પ્રમાણ ઓછું છે, એટલા માટે ટ્રેક્ટર ધીમે ધીમે ચાલે છે. નહીંતર તો કીચડ ફસાઈ જાય એમાં ટ્રેક્ટરમાં, એટલે ચાલવામાં થોડીક તકલીફ કેરાવતી હતી. હવે અત્યારે તો
સરસ મજાનું ખેતર બની ગયું છે. વધુ વરસાદ હતો એટલા માટે બહુ ખેતરમાં ટ્રેક્ટર આવતું નહીં અંદર. હવે સાથી હાંકવામાં ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે અને તે આપ જોઈ શકો છો.